આ બાબતે અમે વારંવાર તેમને પૂછવા ગયા કે ભાઈ અમને મિટિંગની તારીખ આપો, પણ આ દિન સુધી હજી સુધી કોઈ મિટિંગની તારીખ અમને આપવામાં આવેલી નથી. એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે પહેલાંની માફક સરકાર ફરીથી અમને જાસાજ આપે છે અને ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય એવી તારીખ મતલબ એ તરફ લઈ ગયા છે. તો ચૂંટણી પછી તો અમારું કોઈ સાંભળવાના નથી. એટલે ફરીથી અમારી કમિટી દ્વારા આજે મિટિંગ કરી અને અમે એક આયોજન કર્યું કે ફરીથી અમે 13 તારીખથી ફરીથી ગાંધીનગર જઈ રહ્યા છીએ. સરકારને બોલાવવો હોત તો અત્યાર સુધી ક્યારના બોલાવી લેત. અને હવે 13મી તારીખે જે આંદોલન ફાઇનલ કર્યું છે એ આંદોલનમાં સરકાર અમને જવાબ આપે. હવે અમારે કોઈ ચર્ચા કરવા નહીં, કેમ કે ચર્ચા કરવા જશું તો એ જ અમને મળવાનું છે. નેક્સ્ટ તારીખ આવશે પછી એના પછીને ત્યાં ચૂંટણી આવી જશે. એટલે હવે કોઈ અમારે સરકાર સાથે ચર્ચા જ નથી કરવાની. અને ઇવન 13 તારીખે જશું તો હું આ જાહેરમાં મેસેજ મૂકું છું કે 13 તારીખે કદાચ સરકાર અમને બોલાવે તો હવે અમે ક્યાંય ચર્ચા કરવા જવાના જ નથી. સરકારને ખુદ એવું લાગતું હોય કે માજી સૈનિકોને આપવું છે તો જાહેરમાં કેમ મંચ ઉપર આવી તમે ચર્ચા ન કરશો? જાહેરમાં અમારે પરિપત્રોને લાવો તો જ અમે અહીંયાથી હવે ઉઠવાના છે. તો તમે તો 144 ધારા લગાવી અને એવું, આ તો હિટલર શાહી નહીં પણ હું તમને કહું અંગ્રેજો હતા એના કરતાં કાલા કાનૂન અંગ્રેજો જ્યારે લગાવેલા એ જ કાલા કાનૂન તમે લગાવો છો. ખરેખર અંગ્રેજો દેખાતા નથી પણ આજે એના જેવી જ પરિસ્થિતિ છે. અને હું તમને કહું કે ગાંધીજીએ જે અહિંસક આંદોલન કરેલું એ રીતે હું આંદોલન કરી અને સવિનય કાનૂન ભંગ હું આ કરવાનો છું. ગાંધીજીએ ચપટી મીઠી માટે સવિનય કાનૂન ભંગ કર્યો, હું 144 ધારાની સવિનય કાનૂન ભંગ કરીશ ગાંધીનગર જઈ. ગુજરાતમાં ફરીથી પુરુષ સૈનિકો હવે ધરણા કરશે. આ તમને વાત જોરથી સાંભળીને આંચકું લાગશે, કારણ કે તમને થશે કે સરકાર જોડે એમનું સમાધાન થવા છતાં કેમ આવું કરી રહ્યા છે. 13મી તારીખથી હવે જે માજી સૈનિકો છે તે હવે ધરણા કરશે. આપણી સાથે જીતેન્દ્ર નિમાવતજી છે જે માજી સૈનિક સંઘના પ્રમુખ છે, એ આખી વાત કહેશે શું થયું. નિમાવતજી, તમે લોકો બેઠા હતા ત્યાં 3-4 દિવસ બેઠા, પછી સરકાર જોડે તમારું સમાધાન થયું અને પછી આંદોલન પૂરું પણ થયું. હવે એવું તો શું થયું છે કે તમારે ફરીથી આ વસ્તુઓ કરવાની ફરજ પડી રહી છે? સરકાર દ્વારા અગાઉ પણ અમે 14 મુદ્દા લઈને જે એમની પાસે ગયા હતા, રજૂઆત કરી, ધરણા પ્રદર્શન કરેલા અને એના આધારે હાલ એક મુદ્દો અમારો કહેવાય કે એક મુદ્દો જે છે એનો GR ચોક્કસ આવી ગયો છે. પણ 1 કરોડમાં પણ હજી વિસંગતા છે. આ કદાચ કોઈના ધ્યાને નહીં આવ્યું, મેં સચિવના ધ્યાને પણ લાવ્યો હતો અને જ્યારે સરકારે એવું કીધું હતું ગૃહમંત્રી તમારી આગામી 26 તારીખે અમે મિટિંગ યોજીશું અને 26 તારીખે કદાચ મિટિંગ ના થાય તો 29 પછી તમે 1-2 તારીખની આસપાસ મિટિંગ કરશું. આ બાબતે અમે વારંવાર તેમને પૂછવા ગયા કે ભાઈ અમને મિટિંગની તારીખ આપો, પણ આ દિન સુધી હજી સુધી કોઈ મિટિંગની તારીખ અમને આપવામાં આવેલી નથી. એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે પહેલાંની માફક સરકાર ફરીથી અમને જાસાજ આપે છે અને ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય એવી તારીખ મતલબ એ તરફ લઈ ગયા છે. તો ચૂંટણી પછી તો અમારું કોઈ સાંભળવાના નથી. એટલે ફરીથી અમારી કમિટી દ્વારા આજે મિટિંગ કરી અને અમે એક આયોજન કર્યું કે ફરીથી અમે 13 તારીખથી ફરીથી ગાંધીનગર જઈ રહ્યા છીએ. તમે કીધું કે નાની વસ્તુઓ માની છે અને જે 1 કરોડવાળી વયમાં શું વિસંગતા ફરીથી, કારણ કે એમાં તો સુધારા કરવાની વાત સરકારે જે તે સમયે કર્યું હતું. વિસંગતા એ છે કે અમારા જે 7 ક્રમ નંબર હતા એ ક્લોઝ રાખેલા હતા, એ પ્રમાણે જે સહી થઈ જાય એમને 1 કરોડ, પહેલાં એ અગાઉ 1 લાખ રૂપિયા આપવામાં આવતા, પણ હવે જ્યારે 1 કરોડનો પરિપત્ર કર્યો ત્યારે 7મો જે ક્રમ છે એ કાઢી નાખવામાં આવ્યો છે. હવે 7મા ક્રમમાં એવું છે કે શહીદ થઈ જાય તો લડાઈમાં જે સહી થઈ જાય એમને તો મળવાપાત્ર છે, પણ ઓન ડ્યુટીમાં કદાચ અમે ટ્રેનિંગમાં કોઈ સૈનિક એક્સપાયર થઈ જાય તો એમને આ મળવા પત્ર હવે નહીં થાય. હવે ઓન ડ્યુટીમાં છે એ તો ઓલરેડી સર દેશનું રક્ષણ કરવા માટે જ એ ટ્રેનિંગ લઈ રહ્યા છે અને ટ્રેનિંગમાં કદાચ જો એક્સપાયર થઈ જાય તો આ મળવાપાત્ર થશે નહીં. અમારી ક્યારેક એવી પરિસ્થિતિ હોય કે એવા ઊંચાઈ ઉપર હોય છે ત્યારથી આખી અમારી જે મોટી ગાડીઓ છે એ નીચે જતી રહી છે, એ દેખાતી નથી. ત્યારે એક્સપાયર થઈ જાય તો એનું શું? એમનો પરિવાર નથી હોતો તો એમને તો આમાં કાંઈ મળવાપત્ર થશે જ નહીં. એ 7મા ક્રમમાં હતું કે અપવાદરૂપ કિસ્સાઓમાં તમામને મળવાપત્ર થશે તો એ કાઢી નાખ્યું છે. તો ખાલી ને ખાલી લડાય તો લડાઈ તો ડેલી થોડી થાય છે. લડાઈ તો તમે સમજો 20 વર્ષ 25 વર્ષ કે 40 વર્ષ લડાઈ એકવાર થાય છે, તો લડાઈમાં જે સહી થઈ જાય એમને જ મળવાપત્ર થાય.
એટલે સરકારે એની અંદર થોડી છેતરપિંડી કરી છે, થોડી બનાવટ કરી છે એવું લાગે. સરકારે અમારી સાથે બિલકુલ બનાવટ કરી એવું લાગે છે મને ક્યાંક ને ક્યાંક. પણ એ ચર્ચા હું આ મિટિંગમાં કરવાનો હતો, પણ મિટિંગની તો તારીખ જ ના આપી, અને અન્ય મુદ્દાઓ જે બાકી છે એ મુદ્દાઓ બાબતે જે ચર્ચા કરવાની હતી. ઇવન એવું કીધું હતું કે તમને જીઆર હથિયાર લાઇસન્સનું જીઆર મળી જશે, એ જીઆર તો મળ્યો જ નથી, અને એ તો ખાલી પત્ર લખ્યો છે સરકારે કે ભાઈ આમનું નિરાકરણ લાવો. તો હજી સુધી અમે કદાચ એ હથિયાર લાઇસન્સ માટે પણ અમારા માજી સૈનિકો જાય છે કચેરીમાં, તો ત્યાં એવું કહેવામાં આવે છે પહેલાં તમે ત્યાંથી કાર્યવાહી કરાવીને લાવો અને પછી અહીંયા થશે. તો અમારે એ જ કરવાનું હતું, તો પહેલેથી તો એ છે જ, એ જો નડતર રૂપ છે એ તો અત્યારે ચાલુ જ છે. તો આ આ નિરાકરણ થોડું છે, અમારી સાથે મજાક થઈ હોય એવું અમને લાગે છે. એ સિવાયની બાકી પડતર પ્રશ્નો શું છે? કારણ કે સરકારે કીધું હતું તમારા 12-13 પ્રશ્નો છે, બધાના નિરાકરણ અમે લાવી દઈશું, જીઆર કરી દઈશું, એટલા માટે જ તમે ઊભા થયા હતા ત્યાંથી, અથવા તમારા જે સાથી લોકો હતા માજી સૈનિકોના પરિવાર એ ઊભા થયા હતા. એ સિવાય કયા પ્રશ્નો એવા છે જેના કારણે હવે ફરીથી તમે આંદોલન શરૂ કરશો? બિલકુલ, આના સિવાય જે અમારા પ્રશ્નો હતા એ એક તો અનામત, એ અનામતનું ચુસ્તપણે પાલન થાય, ખેતીની જમીન પ્લોટિંગ આપવામાં આવે, પછી અમારા માજી સૈનિકો માટે મેઇન હથિયાર લાઇસન્સ રોજગારી માટેનું સાધન છે એ અહીંયા નવા હથિયાર લાઇસન્સ આપવામાં આવે, અને અન્ય કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં જે માજી સૈનિકોનું શોષણ થાય છે એ પગાર રક્ષણ, આવા બીજા અન્ય મુદ્દાઓ છે એનું તો સોલ્યુશન કેવી રીતે લાવવું? જ્યાં સુધી અમારી સાથે સરકાર ચર્ચા ન કરે, મિટિંગ ન બોલાવે, ત્યાં સુધી આ મુદ્દાઓનું સોલ્યુશન લાવી શકાય એવું છે ને? કેમકે એ ચર્ચા તો કરીએ, પણ ખરેખર સરકાર જો ધારે તો અન્ય જે મુદ્દાઓ છે, બે મુદ્દા અનામત અને જમીન, એના સિવાય બધાય મુદ્દાઓનું પરિપત્ર કરી અને સોલ્યુશન લાવી શકે, પણ સરકારની મનસા હોવી જોઈએ. આ બે મુદ્દામાં થોડી ચર્ચા કરવાની જરૂર છે, ચર્ચાના અંતે એ પણ સોલ્યુશન લાવી શકે એમ છે, પણ સરકારની મનસા જ એવી નથી એ ખરેખર અમને જાસાદ દે છે એવું અમને લાગી રહ્યું છે. શું લાગે છે કે આટલી દેશની સેવા તમે ગયા, દેશની સેવા કરી, રક્ષણ કર્યું, અને હવે આ સરકાર જે છે એ તમને મિટિંગ માટે નથી બોલાવી રહી, અથવા તો એમ કહીએ કે તમારી જોડે વિશ્વાસઘાત કરવાની વાત, જે તમને ફિલિંગ થાય છે, કેવું લાગે છે કે આટલું કરવા છતાં બી તમારે પોતાની માંગો માટે રસ્તા ઉપર બેસવું પડે? બિલકુલ બિલકુલ, આ આ સરકાર પોતાને એવું કહે છે કે અમે તો રાષ્ટ્રવાદી સરકાર છીએ, હિન્દુત્વવાદી સરકાર છીએ. તો હું ખરેખર કહું છું, જો હમણાં મોદી સાહેબે ઘરે ઘર ઘર ઝંડા એ અભિયાન ચલાવ્યું, એમાં અમે મેં પોતે એ અભિયાનમાં ભાગ લઈને અમારા અહીંયા રેલી કાઢેલી. પણ અમારે રાષ્ટ્ર માટે તો અમે મરી મીટવા માટે આજે પણ તૈયાર છીએ. દેશ માટે અગર કદાચ મરી મીટવું હોય અને અત્યારે લડાઈ લાગે તો અમે સામેથી કહીએ છીએ કે અમને તમારે તૈયાર છીએ, અમે કોઈ પણ સાથે લડવું હોય. અમે કોરોના કાળમાં પણ સરકારને મેં પોતે ચિઠ્ઠી લખીને એવું કીધું કે અમારા માજી સૈનિકો તમે ગમે ત્યાં ડિપ્લોય કરી શકો છો અને ફ્રી ઓફ કોસ્ટ વગર પૈસે અમે સેવા કરેલી છે. આ કોરોના કાળમાં વગર પૈસે પોલીસની સાથે રહી ટ્રાફિક કંટ્રોલ કરેલા છે, અને જ્યાં જ્યાં સરકારે નહોતી આપેલી ડ્યુટી પણ અમે સામેથી ત્યાં જઈ અને મદદરૂપ થયેલા છે, અને આજે પણ મદદરૂપ દેશને માટે રાજ્યને માટે થવા તૈયાર છે. પણ ક્યાંક ને ક્યાંક સરકારની મનસા છે ને એ કોઈ રાષ્ટ્રવાદી નથી, ખાલી ને ખાલી સરકારની મનસા છે પોતાના ઘર કેવી રીતે ભરાય અને કેવી રીતે અમારે રાજનીતિ કરવી એ જ મનસા છે, બાકી કોઈને માજી સૈનિકો પ્રત્યે પ્રેમ નથી મને આ મહેસૂસ થઈ રહ્યું છે. હવે 13મી તારીખથી જે આંદોલન કરશો એની પહેલાં જો સરકાર તમને બોલાવી લે તો શું કરશો પછી? સરકારને બોલાવો હોત તો અત્યાર સુધી ક્યારના બોલાવી લેત, અને હવે 13મી તારીખે જે આંદોલન ફાઇનલ કર્યું છે એ આંદોલનમાં જ સરકાર અમને જવાબ આપે. હવે અમારે કોઈ ચર્ચા કરવા નહીં, કેમકે ચર્ચા કરવા જશું તો એ જ અમને મળવાનું છે. નેક્સ્ટ તારીખ આવશે પછી એના પછી ત્યાં ચૂંટણી આવી જશે, એટલે હવે કોઈ અમારે સરકાર સાથે ચર્ચા જ નથી કરવાની. અને ઇવન 13 તારીખે જશું તો હું આ જાહેરમાં મેસેજ મૂકું છું કે 13 તારીખે કદાચ સરકાર અમને બોલાવે તો હવે અમે ક્યાંય ચર્ચા કરવા જવાના જ નથી. સરકારને ખુદ એવું લાગતું હોય કે માજી સૈનિકોને આપવું છે તો જાહેરમાં કેમ મંચ ઉપર આવી તમે ચર્ચા ન કરી શકો? જાહેરમાં અમારા પરિપત્રોને લાવો તો જ અમે અહીંયાથી હવે ઉઠવાના છીએ. અને એ કહી દઉં છું કે આ વખતે ઐતિહાસિક અમે એવું કરવાના છીએ કે જે સરકાર પણ જોતી રહેશે કે આ માજી સૈનિકો ખરેખર એને અમે જાસા ક્યારે દેવા ન જોઈએ એવી સરકાર ખરેખર આ વિચારતી થઈ જશે. સરકારે તો ત્યાં સચિવાલયની આસપાસ 144ની કલમ લગાવી છે, ત્યાં આવી ન શકે લોકો અથવા તો કોઈ આંદોલનો ના થાય, કારણ કે અત્યારે અલગ અલગ પ્રકારના આંદોલન થાય છે, એનાથી બચવામાં જે પોલીસ રક્ષણ બી કર્યું છે, તમામ વસ્તુઓ કરી છે, એવા કન્ડિશનમાં પછી કેવી રીતે કરશો તમે? બિલકુલ બિલકુલ, હવે 144 ધારા ક્યાં લાગે? હું એક પ્રશ્ન સરકારને કરવા માગું છું કે 144 ધારા તમને ત્યાં એવું લાગે કે ભાઈ અહીંયા કોઈ મોટું રમખાણ થવાનું છે, ત્યારે કદાચ કોઈ આપત્તિજનક એવું હોય ત્યારે 144 ધારા લાગે? અત્યારે એવી કઈ પરિસ્થિતિ તમે આ આ અત્યારે ગુજરાતના આમ પબ્લિક કે જનતા કે માજી સૈનિકોનો અવાજ દબાવવા માગો છો, એનો અવાજ તમે દબાવે 144 ધારા લગાવો એટલે તમારી સામે એના પ્રશ્નો ન લાવી શકે?
બંધારણમાં પણ લખેલું છે કે ભાઈ શાંતિપ્રિય રીતે તમારા હકો અને અધિકારો, તમારા અવાજ ગમે તેને તમે કહી શકો. તો તમે તો 144 ધારા લગાવી અને એવું, આ તો હિટલર શાહી નહીં પણ હું તમને કહું અંગ્રેજો હતા એના કરતાં કાલા કાનૂન અંગ્રેજો જ્યારે લગાવેલા એ જ કાલા કાનૂન તમે લગાવો છો. ખરેખર અંગ્રેજો દેખાતા નથી પણ આજે એના જેવી જ પરિસ્થિતિ છે. અને હું તમને કહું કે ગાંધીજીએ જે અહિંસક આંદોલન કરેલું એ રીતે હું આંદોલન કરી અને સવિનય કાનૂન ભંગ હું આ કરવાનો છું. ગાંધીજીએ ચપટી મીઠી માટે સવિનય કાનૂન ભંગ કર્યો, હું 144 ધારાની સવિનય કાનૂન ભંગ કરીશ ગાંધીનગર જઈને. હવે આ વખતે તમે પોતાના જે લોકો છે એટલે માજી સૈનિકો એ તો આયા હતા, એના પરિવાર બી આયા, આ વખતે બી એવું જ કંઈક કરવાના છો? બિલકુલ બિલકુલ, આ વખતે મોટી સંખ્યામાં તમે 6 જૂને જે 15 કિલોમીટરની લાંબી રેલી જોઈ હતી એના કરતાં પણ મોટી સંખ્યામાં માજી સૈનિકો અને વિનારીઓ અને એમના પરિવાર આવશે. અને હું એ બધાને આહ્વાન કરું છું, અત્યારે ઘણા બધા કર્મચારી લઈ લ્યો, ખેડૂત આગેવાનો લઈ લ્યો, ખેડૂત સંગઠનો લઈ લ્યો, અન્ય ઘણા બધા કર્મચારી મહામંડળ કે સંગઠનો લઈ લ્યો, બધાએ પોતાના પ્રશ્નોને લઈ અને સરકારને રજૂઆત કરવા જાય છે પણ કોઈનું સરકાર સાંભળતી નથી. તો હું બધાને કહું છું આવો આપણે એક સાથે મળી અને આ આ સરકારને ઝુકાવી અને આપણા પ્રશ્નો હલ કરીએ. આ હતા જીતેન નિમાવજી, જેમણે સ્પષ્ટપણે એક વાત સરકારને કહી છે કે જે રીતે જે વાતો કરીને તેમને તેમના આંદોલનમાંથી ઉઠાવવામાં આવ્યા હતા એ તમામ વાતો માનવામાં આવે, નહીં તો 13મી તારીખથી જે આંદોલન થશે એની અંદર પૂર્વ સૈનિકો તમારી પાસે કંઈ માંગવા નહીં આવે, સરકારે તેમની પાસે આવીને એમની માંગ પૂરી કરવી પડશે. પછી ધારા 144 લાગે કે પછી કંઈ પણ થાય, આ વખતે પોતાની માંગો મનાવવા માટે પુરુષ સૈનિકો મક્કમ છે. સહયોગી હિતેન્દ્ર બારોટ સાથે અનિલ પટેલ, પંચાયત ટીવી, અમદાવાદ.